નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને ભરૂચની સીટ ઉપર ચૈતર વસાવાનસુખી આ સીટ ઉપરનું એનાલિસિસ આપણે સમજીએ આપણી સાથે અત્યારે જોડાયા છે નરેશ ઠક્કર સર સૌથી પહેલા તો એ સમજવા માંગીશ કે મનસુખ વસાવાની જીતનું કારણ કયું અને ચૈતર વસાવાની હારનું કારણ કયું મનસુખભાઈ માટે આપણે પહેલા પણ ચર્ચા કરી ત્યારે કહ્યું હતું કે જો જીતશે તો એ ભારતીય જનતા પાર્ટીની જીત હશે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે ભરૂચનો જિલ્લો એ કેસરીયોગઢ કહેવાય અહીંયાથી જ ગુજરાતની અંદર પણ ઉદય થયો ભારતીય જનતા પાર્ટીને એવું કેવું ખોટું નહીં હોય પણ મનસુખભાઈ વસાવા સતત સાતમી ટર્મ એમને ટિકિટ મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ નિરાશા અને હતાશાનો વિષય બન્યો હતો પણ ચૈતર વસાવાના કારણે મનસુખભાઈ જેવું કોઈ પ્રતિકાર કરી શકે બીજો આદિવાસી ઉમેદવાર ન હોવાને કારણે મનસુખભાઈને ટિકિટ આપવી પડી અને મનસુખભાઈ જીત્યા મનસુખભાઈ હારવાની શક્યતાઓ હતી એનું કારણ પણ એમનો ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ જ હતો મનસુખભાઈ માટે બે ધારી તલવાર જેવું છે એ બે બાજુ લડે છે પક્ષની અંદર પણ લડે છે અને પક્ષની બહાર પણ પણ એમને સફળતા નહીં મળવાનું કારણ એવું છે કે પક્ષની આંતરિક લડાઈ એમને ઘણા બધા ગમતા નથી

મનસુખભાઈ ને આપી છે જે શક્યતાઓ બહુ નહીવત હતી કારણ કે ત્યાં ધારાસભ્ય છે એ ધારાસભ્ય શ્રી સાથે પણ મનસુખભાઈ ને કેટલું મનમેળ છે એ તો મનસુખભાઈ જાણે આપણે કીધું ને હમણાં એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે મને હરાવવા માટે મારા પક્ષ ના જતા પણ એ કેમ છે અને એ જે કંઈ છે તો પ્રદેશ કે કેન્દ્ર સુધી

અને એ બીજા ક્રમે ત્રીજા ક્રમે બેન બીજું કોઈ નહીં પણ નાટો આવ્યા છે નોટાના મતો આવ્યા છે મનસુખ મનસુખભાઈને જીતાડવામાં જે ચાર મુખ્યમાં ભરૂચ એટલો યોગદાન નથી કર્યું એમનો જે ફરિયાદ છે મનસુખ મનસુખભાઈને પણ કેવું છે બેન કે ક્યાં કોણ એમનું છે ને કોણ એમનું શત્રુ છે એ જાહેરમાં બોલી નથી શકતા પણ એમને ખબર તો છે અને લડી પણ નથી શકતા લડવા જાય છે તો એમને પક્ષ નડે છે કે એમના પોતાના જ નડે છે આ જ પરિસ્થિતિની અંદર આવડો મોટો લગભગ સાડા ત્રણ પોઈન્ટ ચોત્રીસ લાખથી એ જીત્યા હતા આ વખતે માત્ર પંચ્યાસી હજાર અને એમના એક મતદાન મથક ઉપર થયેલી મતદાનની સંખ્યા જોશે તો એમને ખબર પડી જશે કે એમના ખરા શત્રુ કોણ છે આપણે કહેતા હતા જાહેરમાં કહેતા હતા ત્યારે મનસુખભાઈ ને સારું નતું લાગતું એમણે તો પત્રકારોને પણ એમના વિરોધીઓ ગણી લીધા એમને એવું થયું કે આ લોકો હરાવવા પડ્યા છે પણ ખરેખર હરાવનારું કોણ હતું જે કંઈ એમના પ્રશ્નો હતા એને એને લીધે કહીએ છીએ કે ભાઈ ભરૂચનો મત મતલાની ટકાવારી જોજો સંખ્યા જોજો અંકલેશ્વરની જોજો જમ્બુ આ વાઘરાએ એમને પ્લસ આપ્યા ભરૂચે કેટલા પ્લસ આપ્યા તો ભરૂચમાં કોણ છે અને ભરૂચના એમના જે ચાર પાંચ મળતિયાઓ છે ને બેન મનસુખભાઈને કોણ સમજાવે કે ભોલાવ ગેસ્ટ હાઉસમાં બેસીને પાંચ સાત જણાથી પક્ષ નથી ચાલતો અને લોકસભા નથી જીતાતી જીતાય ખરી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ હોય તો જીતાય આ મત કોના છે

ભારતીય જનતા પાર્ટી અને એની સામે ચૈતર વસાવા ચૈતર વસાવા પ્લસ રહ્યા છે ચૈતર લડ્યા લડ્યા છે 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 જીત્યા અને જીત પણ આવી રીતે જીતવું બે આદિવાસી ઉમેદવારોની વચ્ચે અને આપ જેવી નવી પાર્ટી ભરૂચ જિલ્લામાં આપનું એટલું કઈ મૂળિયા મજબૂત નતા પણ હાર પાછળ ચૈતર વસાવા માટે બીજું કારણ આપણે જોઈએ બેન તો એ કોંગ્રેસ નિરાશા છે એવું હતું કે જો આપ આવી ગઈ તો ભરૂચ જિલ્લામાંથી કોંગ્રેસનું નામું નખાઈ જશે જશે નીકળી જશે આની અંદર મતદાનમાં જે કંઈ મળ્યું અને બીજી એક નોંધપાત્ર ઘટના બની ભરૂચ જિલ્લામાં કે એક ઉમેદવારને લઘુમતી ઉમેદવારને કાવી વિસ્તાર એટલે જંબુસર પટ્ટી પરથી ઉભો રાખવામાં આવ્યો ઉભો રાખવામાં આવ્યો અને એની પાછળની ગણતરીઓમાં એ લગભગ થોડા સફળ પણ થયા કારણ કે બાવીસ હજાર જેટલા નાટોના મત વીસ બાવીસ હજાર આ લઘુમતી ઉમેદવારના મત એની પાછળ કોણે મહેનત કરી આખું ભારતીય જનતા પાર્ટી જાણે છે પણ એનાથી મનસુખભાઈની જીતની શક્યતાઓ વધારે પ્રબળ બની પણ જીત એટલી પ્રચંડ ના રહી મનસુખભાઈ જાતે કીધું પાંચ લાખ પરથી સીઆર પાર્ટી લઈએ પાંચ લાખ કીધું કેટલા લોકસભાના સંસદો ગુજરાતમાંથી પાંચ પાંચ લાખ કે એનાથી વધારે જીત્યા ગણતરીના પાંચ સાત જણ એ એ શું બતાવે છે એટલે ભરૂચ જિલ્લો હવે એવું કહી શકાય બેન કે હવે એ માત્ર ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ગઢ રહ્યો નથી કોંગ્રેસ આપ કે ગઠબંધનના નાતે સંબંધોથી ભારતીય જનતા પાર્ટીને પછડાટ મળી શકે છે જે ભાજપામાં એકસો છપ્પન ધારાસભ્યો આવ્યા એની અંદર પાંચે પાંચ બેઠકો એ જ ભાજપ હતું ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયતો મળી જિલ્લા પંચાયત મળી પણ એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો આ વખતે કેટલા મત મળ્યા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોનો પણ જવાબ દે હશે આપણે એક વાર ચર્ચામાં એવું કહ્યું હતું ગોપીબેન કે મનસુખભાઈ પાસે એક પત્ર તૈયાર પડ્યો છે અને રાહ જોવાઈ રહી હતી કે ઉપર મોડી મંડળ ને કેન્દ્રીય મોડી મંડળને ક્યારે આપે બધા જ આખું ગુજરાત પણ કહે છે અને ભારતીય જનતા પાર્ટી પણ માને છે સ્વીકારે છે કે ગુજરાતના સંગઠનમાં પણ ફેરફાર આવવાના છે અને અમે તો કે અમારા તળિયા સાફ સફાઈ જયારે વ્યાપારીકરણ રાજનીતિનું વ્યાપારીકરણ થઈ જાય ત્યારે પછી મનસુખભાઈ હોય કે ચૈતર વસાવા હોય એમને મતદાનની ટકાવારીમાં ફાંફા પડે છે આટલું હારીને જીતવું અને જીતીને હારવું એ જો કોઈ ભરૂચ જિલ્લાના લોકસભાની ચૂંટણીમાં કે એ બેસ્ટ એક્ઝામ્પલમાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા છે જીત પછી જોયો એટલો એટલો ફિક્કો એમને બહુ કીધું અને સ્વીકાર્યું એ માણસ સ્વીકારે છે ખરા પણ સમજશે ક્યારે કે એને ઉતારશે ક્યારે રાજનીતિમાં તો જે કઈ અનુભવો થયા હોય એને અમલમાં મૂકવા જોઈએ એનું એનું ધ્યાન રાખવું જોઈએ ચૈતર વસાવા માટે કીધું ને કે જો ચૈતર વસાવાને આપ મજબૂત રહે અને ભરૂચ જિલ્લામાં જે એમણે કીધું હતું ચૈત્ર વસાવે કીધું હતું હવે એમને પાલન કરવું પડશે જો સાચા અને સારા લોક પ્રતિનિધિ બનવું હોય તો એમણે જેટલી જેટલી વિધાનસભા વિસ્તાર છે એમાં ઓફિસ ખોલવી પડશે ચૈત્ર વસાવા જો હવે ભરૂચમાં આવે ને બેન તો ભરૂચ પણ એમને રિસ્પોન્સ આપશે જ્યાં કોઈ પગ નતું મૂકવા દેતું ત્યાં ટેબલો મુકાયા ત્યાં સામ સામે પ્રચાર પ્રસાર થયો ભારતીય જનતા પાર્ટીની સ્લીપો ના વેચાય મનસુખભાઈ ને ખબર છે કે કોને ક્યાં ડાબી રાખ્યો પણ વિકાસ અને પ્રગતિના નામે એમને કંઈક તો કરવાનું રહેશે રહેશે ને રહેશે પણ સર સાથે મનસુખ વસાવાનું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું એ ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે જીત બાદ એ સ્ટેટમેન્ટ હતું અને તેમને એવું કીધું હતું કે અ મને હરાવવા માટે અને મને ટિકિટ ન આપવા માટે ભાજપના જ લોકોએ કામ કર્યું હતું ત્યાં આગળ ભાજપની અંદર જ આખો વિરોધ મનસુખ વસાવાને લઈને હતો મનસુખ ભાઈને આ બહુ મોડું ખબર પડે એવું નથી લાગતું બેન પહેલા કેમ નતા બોલ્યા એમને પહેલેથી ખબર હતી આખું ભરૂચ જિલ્લાનો એની અંદર એવું કહેવાતું હતું કે મેં કીધું એવું મનસુખ ભાઈના શત્રુઓ પક્ષમાં જ છે ખાલી સંશોધનનો વિષય એ છે કે કેમ છે અને એનું આપણે ચર્ચામાં કરી શકીએ પત્રકારો તો તટસ્થતાથી કહી શકે છે કે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં કોઈકના આશીર્વાદ કોઈકના છુપા આશીર્વાદથી માત્ર ને માત્ર સંગઠનની અંદર જે કઈ વ્યક્તિઓની નિમણૂક થઈ છે એ સગાવાદ ક્યાં તો સંબંધો ક્યાં તો વ્યાપાર મનસુખભાઈ ખુલીને હવે એક પ્રશ્ન મેં એમણે કીધેલું ને કે ભાઈ અ ડમ્પરિયા કોણ ચલાવે છે માટીના એ કોણ ચલાવે છે તો મનસુખભાઈને હું નથી માનતો હજુ પણ કે એમને ખબર ના હોય પણ એમનાથી બોલાતું એટલા માટે નથી કે એમાંથી કરજણ કરજોણથી કોણ કોણ છે ભરૂચમાંથી કોણ છે ભરૂચ જિલ્લામાંથી કોણ કોણ છે એમની આજુબાજુનો જે એમનું વૃંદ છે પાર્ટી નું એમાંથી જ બધા આ બધા ધંધામાં ખાણ ખનીજ માટે નથી બોલતા એમને ખાણ ખનીજ માટે બહુ આક્રોશ છે પણ ખાણ ખનિજ સિવાય પણ બીજા નથી કોઈ એવા કે જેમાં ભ્રષ્ટાચાર નથી થતો જેને કારણે મનસુખભાઈ ની લોકપ્રિયતા ઘટતી જાય છે બે બાજુની વાત કરવી રાજકારણમાં બહુ લાંબી નથી ચાલતી મનસુખભાઈ શત્રુ છે એમણે કોશિશ કરી છે બધાને નામ જોગ ઓળખે છે અને એ મનસુખભાઈ જો સાચા હતા અને છે તો એ બધાના નામ આપે જાહેર મંચ પર નહીં આપે પણ પ્રદેશમાં મોકલશે ત્યાં પ્રદેશમાં પણ ખબર છે બેન એમણે નામ જો ઘણા બધાની ફરિયાદ કરી જ છે આગળ અને આ હકીકત છે એટલે તો આપણે કહીએ છીએ કે હવે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં તળિયા ઝાટક ફેરફાર કરવા પડશે પણ એની સાથે સાથે એક શરત મનસુખભાઈ માટે પણ છે બેન કે આવો બહાર ખુલ્લામાં અને તમારા શત્રુઓને ખુલ્લા પાડો કારણ કે એ શત્રુઓ માત્ર તમારા નથી એ ભારતીય જનતા પાર્ટીના છે એવું પણ સાબિત થઈ ગયું છે જે કોઈ ધારાસભ્યો માટે એમણે ફરિયાદો કરી હતી કેમ આપણે વાત થઈ હતી આગળ કે સંગઠન મહામંત્રી આવ્યા અને એમણે એક ધમકી પણ આપી હતી જે તે સમયે કે ચોથી જૂન પછી અમે છે ભારતીય જનતા પાર્ટીમાં જે કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરશે તેને જોઈ લઈશું પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ હવે ક્યાંથી તમે કોની સામે પગલા લેશો કારણ કે પક્ષના સંગઠનના માળખાની અંદર કેટલા સાચા ને સારા પ્રતિનિધિઓને સ્થાન મળ્યું છે એ બહુ મોટો વિષય છે એક જગ્યા પર જાહેરમાં જયારે જિલ્લા કેન્દ્રમાં પુનઃ સત્તા પર નરેન્દ્રભાઈ મોદી આવે અમિતભાઈ સાહેબ આવે એમને પણ ખબર છે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મનસુખભાઈ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને સોફ્ટ કોર્નર ખરો અને કદાચ એને લીધે જ એમને ટિકિટ મળી હોઈ શકે કારણ કે એમણે થોડી ઘણી પ્રમાણિકતાને નિખાલસતા ને નિષ્ઠા સાચવી છે પણ હવે એમણે એને સાબિત કરવાની છે કે એ પક્ષની ફેવરમાં છે માત્ર એમના માટે નહિ તમે જીતી ગયા તમે જીતી ગયા તો ભારતીય જનતા પાર્ટી ને કારણે જીતી ગયા છો એ હજુ પણ કહી શકાય એમને ચર્ચા કરવા આપણી સામે આવવું હોય તો પણ આવે કે આદિવાસી પટ્ટી પર ધોવાણ થવાનું કારણ શું તમને આદિવાસી નેતા તરીકે સ્વીકારવામાં આવ્યા છે તે પક્ષના જે કંઈ હોય અને પાંચ લાખ જેટલામાં તો ચૈતર લઈ જાય જૈત આમ તો નવો નિશાળીઓ કહેવાય દિડિયાપાડા કદાચ એમનું કહેવાય એક વિધાનસભા વિસ્તાર હોય તમારી પાસે તો પાંચ પાંચ વિધાનસભા વિસ્તાર અને છઠ્ઠી કરજણની કરજણે તમને બચાવી લીધા છે મનસુખભાઈ એ વાત સાચી છે તમને થોડો ઘણો કંઈક મતનો આધાર મળ્યો છે તો એ અંકલેશોને વાગરામાંથી પણ મળ્યો છે જ્યાં નથી મળ્યો ત્યાં આગળ મનસુખભાઈ શું કરી શકશે એમની સામે ખુલીને બોલી શકશે કદાચ

બિલકુલ જવાબદાર છે કારણ કે તારું મારું સૈયારું અને મારું મારું આગમું એવી રીતે મનસુખભાઈ ચાલે જિલ્લા પ્રમુખ ચાલે જિલ્લાનું સંગઠન સંત તંત્ર ચાલે તો ભારતીય જનતા પાર્ટી કેટલી લાંબી ચાલશે તાલુકા પંચાયતો જીતી લીધી પાંચે પાંચ વિધાનસભા જીતી લીધી જિલ્લા પંચાયત જીતી લીધી પણ મૂળ જે કરપ્શન એક તમને ન કહેવું જોઈએ પણ કહું છું કે જેમની અ બહુ બીભત્સ રીલ રીડ માર્કેટમાં આવી એને કોઈ સંસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો પ્રમુખ બનાવી દેવાય અને પ્રમુખ બનાવવા પાછળ કોણ છે આખું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જાણે છે જેટલા જેટલા નકારાત્મક ઇમ્પ્રેશન ધરાવનારા છે એમને સંગઠનમાં બિંદાસથી સાચવી લેવામાં આવે છે મનસુખભાઈને પૂછો ભરૂચે તમને નહીં આપ્યું તો ભરૂચની લૂક એ કેમ નથી નિરસતા કેમ છે ભરૂચના પ્રશ્નો પણ તમારે બોલવું પડશે તમે માત્ર માત્ર એક આદિવાસી નેતા કે મસીહા નથી સત્તર લાખની લોકસભા બેઠકના હોય એની અંદર રસ લેવો પડશે તમે જેમને સ્થાનિક સ્વરાજ્યની અંદર સત્તાનો છૂટો દોર આપી દીધો છે એ તમને કેટલા બચાવે છે માત્ર તમારા નામે તો નથી જીવતા કે ચાલતા મેં કીધું છે ને એક શબ્દ વાપર્યો છે કે કેટલીક જડો છે

પણ આ પરિસ્થિતિમાં આજે જે કહીએ છે ને કે ભારતીય જનતા પાર્ટીનું માર્જિન આટલું બધું ઓછું થયું બેન બહુ ગંભીર વિષય છે દરેક જગ્યાએ જ્યાં એ પહેલા જીત મેળવતા હતા તેની હા ત્રણ ચાર તાલુકામાં ધારાસભ્યોના એમાંથી એમને સારા મત મળ્યા અને આટલા સાઠ સિત્તેર પાંસઠ હજાર એંસી હજાર મતે જીત્યા છે પંચ્યાસી હજાર મતે પણ આત્મ સંશોધન નહીં કરીને જો આત્મશ્લાધામાં રહ્યા અને ઉપર પણ એમણે જાગૃતિ નહીં કેળવી જે સાચા અર્થમાં એ છે એ સાબિત નહીં કરે મનસુખભાઈ અને એ કેમ ભાજપ કેમ કોંગ્રેસ પણ જે નિષ્ક્રિયતા રહી છે આજે ચૈતર વસાવાની હાર માટેના પણ આપણે ચર્ચા કરી લઈએ આખા ભરૂચમાં ચર્ચા થાય છે મીડિયામાં પણ આવે છે કે કેટલીક જગ્યાએ કોંગ્રેસ ચૂપ રહી

પોતાની વિધાનસભા વિસ્તારોમાં ઓફિસો શરૂ કરી શરૂ કર્યા પ્રજાએ રિસ્પોન્સ કર્યો તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ બેન આપ એનો પ્રભાવ બતાવે તો ભાઈ પછી કઈ નહીં કરી શકે અને ભારતીય જનતા પાર્ટી કારણ કે એમના અંદરના જ શત્રુ છે આંતરિક સ્પર્ધા જ ગળા કાપ છે ભાજપ જ ભાજપનું પ્રતિસ્પર્ધી બન્યું છે એમને વિરોધ પક્ષ મજબૂત બને જરૂર નથી બે બે પક્ષ છે ભારતીય જનતા પાર્ટીમાં એક સત્તાધારી પક્ષ સત્તા વિનાનો અથવા તો જ નહી પસંદ કરનારો વર્ગ એવી રીતે એ અંદર આખા જિલ્લામાં પ્રદેશ નું હોય કે હોય ચિંતા ઉપજાવે એવું છે અને એની અસરો તો મળશે પણ મનસુખભાઈ આજે તો સાતમી ટર્મ માં ચૂંટાઈને હવે જોવાનું એ છે કે દિલ્હીમાં એમને ક્યાં સ્થાન મળે છે ચૈતર વસાવા એમની પાછળ બરોબર છે સર કહી રહ્યા છો ચૈતર વસાવા એની પાછળ બરાબર છે કેમ કે ચૈતર વસાવા સાથે મેં હમણાં થોડી વાર પહેલા જ વાત કરી અને ચૈતર વસાવાના ઇન્ટરવ્યુમાં ચૈતર વસાવાએ એવું કીધું કે હવે અમારું કાર્યાલય જે છે એ દરેકે દરેક કોન્સ્ટિટ્યુન્સીની અંદર હશે દરેક જગ્યાએ દરેક જે જિલ્લા છે એ દરેક જગ્યાએ અમે અમારું કાર્યાલય ખોલીશું અને ત્યાં આગળ માણસો બેસાડીશું આની ઇમ્પેક્ટ કેટલી આવશે જે બોલ્યા છે એનું પાલન કરે છે કે કેમ અને જેમને સલાહ આપવામાં આવી હતી સી આર પાટીલ સાહેબ માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના કાર્યાલયના ઓપનિંગ વખતે કે મનસુખલાલ ટિકિટ જોઈતી હોય તો કાર્યાલય શરૂ કરો પણ એમણે કાર્યાલય કોણ એમને મદદ ન કરે અથવા તો જેમને નથી કરી તો કેમ મદદ નથી કરી એ હવે સ્પષ્ટ થઈ ગયું છે મનસુખ ભાઈએ પણ ભરૂચ જંબુસર વાગરા અંકલેશ્વર આ બધા મથકો ઝઘડિયા ઝઘડિયાની અંદર પણ બહુ ગળા કાપ મારામારી છે બેન અને ખાણ ખનીજનો જે મુદ્દો છે ને એ મનસુખ ભાઈ કેટલા સફળ થાય છે એ એમને એમની પુનેથી કરવાનું છે માત્ર જીભ ચલાવવાથી કે ચલાવાથી તમે જીતતા નથી તમે હારતા નથી કારણ કે રાજનીતિ છે રાજનીતિમાં જો આપણે તમે જોજો બધું બહુ બહાર આવશે જે તાલુકા કૌભાંડ બધા જ સંબંધો કારણ કે અત્યારે એક વર્સિસ ઓલ એવું ફરી પાછું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યું છે મનસુખભાઈને કારણે જેમને જેમને નુકસાન ગયું છે કે જવાની સંભાવનાઓ છે બેન એ બધા જ એમની સામે થઈને ઉભા રહેવાના છે

આ જે ચૈતર વસાવા છે એ મજબૂત બનીને ઉભરી આવે તો આવનારી લોકસભામાં એમને હરાવવા એ અતિ કઠિન બની જશે માત્ર ચૈતર વસાવા જે બોલે છે જે એમની પ્રતિભા અત્યારે પબ્લિકની વચ્ચે છે એમને સાચવી રાખવાની છે એમને વધારે મજબૂત કરવાની છે આદિવાસી પટ્ટી પર પણ અને બિન આદિવાસી વિસ્તારમાં પણ એમણે એમના સંબંધો ડેવલપ કરવા પડશે એકલા માત્ર કાર્યાલયો ખોલવાથી નહીં ચાલે પ્રજા વચ્ચે જવાનું છે પ્રજાની સાથે સંવાદ કરવાનો છે

નવ્વાણું સુધી પહોંચવાની તાકાત બતાવી છે ભવિષ્ય છે જે ભાજપને નુકસાન ગયું છે માત્ર એક પાર્ટીને લઈને આપ તો દિલ્હીમાં પણ ધોવાયું છે પણ કોંગ્રેસ પણ કોંગ્રેસે પણ રાહુલ ગાંધીએ પણ અને આપણા પ્રદેશ પ્રમુખ એમણે પણ શક્તિસિંહ પણ ભરૂચ જિલ્લા પર ધ્યાન તો કેન્દ્રિત કરવું પડશે કારણ કે એવું કહેવાય છે કે ચૈતર વસાવાની હારમાં સૌથી મોટું જો કોઈ ફેક્ટર રહ્યું હોય તો એ કોંગ્રેસની નિષ્ક્રિયતા છે આના ઉપર જ તમને એક સવાલ પૂછવા માગુ છુ કારણ કે જે રીતે ચૈતર વસાવાની હાર મુમતાઝ મુમતાઝ પટેલ ની વાત એક મને યાદ કારણ કે મારી એમની સાથે વાતચીત થઈ હતી એમને મને એવું કીધું કે ગુજરાતની અંદર જીતની હેટ્રિક કોંગ્રેસે રોકી છે આમ આદમી પાર્ટી એ નથી રોકી હા જીતની હેટ્રિક આમ આદમી પાર્ટી એ નથી રોકી પણ બેન

હેટ્રિક રોકી એનું સૌજન્ય લેવાને બદલે પક્ષે બીજા એકને પણ જીતાડ્યું હોત અને ગઠબંધનનો ધર્મ પાલન કર્યો હોત આ ગઠબંધનના ધર્મનું પાલન નથી થયું ને અને ભરૂચ જિલ્લામાં તો નથી થયું તમે જોજો કેટલા કોંગ્રેસીઓ હા પેલા સરઘસમાં દેખાય પ્રચાર સભામાં દેખાય પણ મતના કેન્દ્રો પર કેટલા કોંગ્રેસીઓ ઉમટ્યા ખુદ બેને એવું કીધું હોય અ કે ભાઈ અમને બોલાવ્યા નથી કે અમને યાદ નથી કર્યા પણ તમે જો નીકળ્યા હોત તમે તમારી કોમ્યુનિટીને પણ દોરવી હોત પ્રેરણા આપી હોત તમે સક્રિય રહીને તમે આગળ નામ કર્યું હોત જિલ્લામાં કોંગ્રેસમાં અને એમાં અહમદભાઈની દીકરીને અને દીકરાને બંનેઓની એક બહુ શ્રેષ્ઠ તક હતી ટિકિટ ના મળી અને ટિકિટ મળી હોત તો જીતવું આના કરતાં કઠિન હોત

ક્રેડિટ લેવાની હતી કે ભાઈ આજે એવી ક્રેડિટ લઈ શકશે કોંગ્રેસ કે ચૈતર વસાવાને જે પણ કઈ મતો મળ્યા એમાં કોંગ્રેસનું યોગદાન આટલું છે લઘુમતીનું આટલું છે એને બદલે હવે એવું કહેવું પડે છે કે હેટ્રિક રૂકી નકારાત્મક રીતે પોઝિટિવ અસર ક્રેડિટ લેવાની એ યોગ્ય ના કહેવાય લાંબી લાંબા ગાળાની રેસમાં એ યોગ્ય ના કહેવાય આજે તો આપણે ઇન્ટરવ્યુ આપીએ ને મળી જઈએ આપણો ચહેરો દેખાઈ જાય બધા જોઈ લે

બહુ મોટી ભૂલ કરી છે હવે જો ફરી એ એ સક્રિય થઈને પોતાના બધા સંભાળી લે તો એને ત્રીજા ક્રમ પર રહેવાનો વારો આવી જશે આમ પણ ઘણી બધી વિધાનસભાઓને એમાં ત્રીજા ક્રમે જતી હતી બે ત્રણ વિધાનસભામાં હંમેશા કોંગ્રેસ બીજા ત્રીજા ક્રમે જ જતી રહેશે પણ હવે શું એ માટે અહેમદ પટેલના પરિવારે પણ મહેનત કરવાની છે કોંગ્રેસના જે કઈ બીજા નેતાઓ છે નાટો ના બાવીસ હજાર મત બેન શું કહી જાય છે એ આપણે કોંગ્રેસને પણ પૂછવાનું એ આપણે ભાજપ ને પણ પૂછવાનું કોના ગયા છે આ બાવીસ હજાર મત વીસ હજાર મત જંબુસર ના ઉમેદવાર ને લઘુમતીના એને મળ્યા તો એ કેવું વ્યક્તિત્વ કેમ આમાંથી બળવો કરીને આ બે ભાઈ બહેન માંથી કોઈ ના ઊભું રહ્યું પચાસ હજાર મળતે લાખ મળતે કેટલા મળતે અને બીજી એક વાર આપણે કહી દઉં યાદ છે નિર્ભય સાથેની ચર્ચા માં આપણે એક વસ્તુ કાયમ કહેતા આવ્યા હતા કે બેન છોટુ ભાઈના ગ્રુપમાં કોની ડિપોઝિટ બચી બે જ જણની ડિપોઝિટ બચી ભરૂચ જિલ્લાની જનતા અભણ નથી અને એને આ વખતે એની કોઠાશુઝ વ્યવસ્થિત રીતે બતાવી છે અને એવું કીધું છે કે જો અમારા તરફ તમે નહીં જુઓ તો કરવી જમીન સંપાદન કહી દઉં જમીન સંપાદન મુદ્દે નારાજ ખેડૂતોએ પણ ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો છે એને કોંગ્રેસને નથી આપ્યું ક્ષત્રિયો પણ કોંગ્રેસે મતદાન જો કર્યું હતું તો ચિત્ર જુદું હતું અમે માનીએ છીએ પત્રકારો પાસે માહિતી છે એટલી કે જે કઈ નાટો માં છે એમાં પચાસ થી વધારે મતદાતા ઓ એ ક્ષત્રિય મતદાતા ઓ છે મતદાન મથક સુધી જવું અને કોઈ બે પાર્ટી માંથી કોઈ પાર્ટી ને મત નહી આપવો એ બહુ નોંધપાત્ર છે અને આ જાગૃત સમાજની અને જાગૃત લોકશાહી સ્વતંત્ર સ્વતંત્રતા પ્રેમી નો નિશાની છે પણ આ બધા સમજવાનું છે બિલકુલ સર બધા એ સમજવાનું છે જનતા એ સમજવાનું છે હવે અને કારણ કે ભરૂચની ક્યાંકવાની જરૂર છે એ જીત નો આનંદ નહી લઈ શકે મનસુખભાઈ એ જીતનો આનંદ નથી લઈ શકતા એમણે તરત જ ઇન્ટરવ્યુમાં બી કીધું કે અમે એમણે પોતે ત્રણ સાડા ત્રણ લાખનો દાવો કરેલો આપણે માનો લાખ મત આમ તેમ થાય પણ આ હવે મનસુખભાઈ એવું મન મનાવવું હોય તો મનાવી શકે પણ એવું નથી મનાવતા એટલી સારી વાત છે મનસુખભાઈ એમને ખબર છે અને જેની ખબર છે એ હવે ખુલ્લું પાડવું પડશે પ્રજા સમક્ષ ના કરો તો કઈ વાંધો નહીં પણ પાર્ટી સમક્ષ તો કરો અને પાર્ટીને પણ કહો તો ખરા કે મારે જનતા વચ્ચે જવાનું છે મારે પ્રજાના મત લેવાના છે ભલે પાર્ટી હોય સાથે પાર્ટી વગર તો હું કઈ કરવાનો નથી એમનો એમનું પણ પાર્ટી વગર કોઈ મહત્વ નથી એમને ખબર છે પણ હવે ચૈતર વસન હાઉ ટુ સ્ટોપ એમને રોકવા કેવી રીતે અથવા એમને અવરોધવા કેવી રીતે એની પણ વ્યૂહરચના ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લામાં કરવી પડશે અને ચૈતર વસાવા બી કઈ રીતે આટલા મત પાંચ સાડા પાંચ લાખ સુધીના મત મેળવવા કઈ નાની સુધી વાત નથી માત્ર આપના બળે નથી મળ્યું એ ચૈતર વસાવાની પોતાની પણ ઇમ્પ્રેશન છે માર્કેટમાં અને એ થકી મળેલી વસ્તુ અને એમને હરાવવા કોશિશ કોણે નથી કરી કોંગ્રેસને તો એટલો બધો ખુલ્લા દિલથી સપોર્ટ નથી કર્યો આદિવાસી પટ્ટી પર પણ વિભાજન કરવામાં આવ્યું જો સાહેબ આજે આદિવાસી પટ્ટીમાં વિભાજન ભલે કોઈ મત નથી મળ્યા એટલે હવે મનસુખ આપણે છોટુભાઈ વસાવા એ પણ આત્મચિંતન કરવાનો વિષય છે કે એમનું રાજનીતિ ક્યાં છે નવો પક્ષ ક્યાં છે કોણ કેટલું ચાલશે આદિવાસી સમાજમાં આ આદિવાસીઓ કેવી રીતે એકતા કેળવવી એમના માટે પડકાર છે એક હવે લડાઈ જે આવેદન પત્ર આપવાથી લડાઈઓ ઊભી નથી થતી ને સાબિત નથી થતી એ સમાજે એક થઈને બતાવવું પડશે આપણે કોઈ સમાજની ટીકા ટિપ્પણી ના કરી શકીએ પણ જાગૃતિ માટે એમને એ તો જાગૃત તો કરી શકીએ આ મનસુખભાઈ નું કર્તવ્ય હવે બે ગણું થાય છે આદિવાસીઓમાં પણ એમણે ચૈત્ર વસાવા સાથે સ્પર્ધા કરવાની છે અને ભારતીય જનતા પાર્ટીના જે કમિટેડ છે મતદાતાઓ એની સાથે પણ સહયોગ અને સમન્વય કરીને ત્યાં પણ એમને એમનું પ્રભુત્વ બતાવવાનું છે પણ ચૈતર ફરી એક કહી દઉં આગામી લોકસભા માટે ભરૂચમાં એવું કહેવાય છે કે આગામી લોકસભા હવે ચૈતર વસાવાની છે કયા પક્ષમાંથી ઉભા રહે છે ચૈતર વસાવા એ નક્કી કરવાનું છે પણ ચાલો હવેની લોકસભા પછી એમનું નામ મોખરા પર છે કારણ કે પાંચ વર્ષ છે અને પાંચ વર્ષમાં શું નથી થતું એ પણ જોઈશું અને એ દરેક વસ્તુ કારણ કે જો એક વર્ષ પહેલા નામ અનાઉન્સ થઈ ગયું અને છ મહિના જેલમાં રહેવું પડ્યું અને પછી બહાર નીકળવું પડ્યું અને આ બધી વસ્તુ આખી જે થઈ થી ચૈતર વસાવા સાથે જોઈશું શું થાય છે શું નથી થતું ભરૂચની સીટ ઉપર સર આપ અમારી સાથે જોડાયા તેના માટે ખુબ ખુબ આભાર આભાર